दान कर राजा एक काल पुरुष नु दान कर काल पुरुष एक सोना की मूर्ति आए एना यज्ञ थे ये यज्ञ में सुवर्ण की मूर्ति पधरावे एम काल पुरुष नु आह्वान करे कि जेने करीने मानस ने खराब खराब काल छे देश काल छे एनाथी बचे मलिन देव देवताओं थी बचे पण ए दान कोण लई शके कि जे शुद्ध व्यक्ति हो दान पवित्र व्यक्ति दान लई शके जेना अंतर नी रजोगुण तमोगुण ना मलिन भावो होय ए जो दान ले काल पुरुष नु तेनी कांति जती रहे स्थूल दृष्टि विचार करे शाम पड़ी जाए आ मानस काड़ो पड़ी गयो लिटरली कहीं ढोड़ा काड़ो थी जाए ना हो कांति जती रहे अंतर में रजोगुण तमोगुण अभिमान बुध आवा मंडे आ मानस राजी थयो राजी थी तिलंग देश ब्राह्मण हाथी पर बेसी अने जतो तो अने गामना मानसो हसवा लाग्या एने ते बधा हसे छे के एनी पासे पुत्र हतो एनी पत्नी हती रस्ता में चालता था एनी कांति बधी हणाई गई थी अभिमान आवी गयो तो गर्विष्ठ बनी गयो तो एना मन में एम के आ बधु मारी पासे छे અને સામેથી એનો ઓચિંતી દ્રષ્ટિ પડી પોતાના શરીર ઉપર અને કાંતિ હણાઈ ગઈ નો ખ્યાલ આવ્યો એકદમ ઢીલો થઈ ગયો તિલકની ટુકડીથી આગળ આવતા હતા એને જો મોટા તપસ્વી આવે છે નીચે બેસી ગયા અને વિનંતી કરી ત્યારે તિલકની ટુકડી એમને વાત કરી કે તમે કાળ પુરુષનો આ દેહ સ્વીકાર કર્યો છે તમારો અધિકાર નથી તમે પાત્ર નથી તમે પાત્ર થયા વગર સ્વીકાર કરો છો એનું પરિણામ તમને આ આવેલું છે તમારી કાંતિ હણાઈ ગઈ છે એના પર પણ આશીર્વાદ આપે છે એનો એટલે કે છે કરુણા દ્રષ્ટિ રે દેખી વાનજ વાળે એનો જે વાન છે અજવાળે વાનજ વાળે એટલે ઝાડુ કાઢવાનું નથી એમ વાનજ વાળે આ બધા આરતી બોલતા હોય ઘણી વખત કરતા ને ગડબડ ગોટાને પરભુ મોટો એને ખબર જ નહીં શું આવે છે બધું બોલ્યા કરે અંદર વાત કરે પણ એવી રીતે વાન જ વાળે એટલે કે ઝાડુ કાઢવાનું નથી વાન અજવાળે એનો જે વાન છે એને ઉજળો કરી આપ્યો એના અંતરમાં દયા એના અંતરની અંદર આ દયા એવી રીતે આજે જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ દયા દયાના પ્રસંગ આપણને આગળ કહેલા મોક્ષચરણ સ્વામી આપણને ઢોરવાડાની વાત કરી હતી રફાડેશ્વર ત્યાં રતનપુર રાજકોટ પાસેનો આખો જે કેમ્પ છે એ કેમ્પની વાત એમણે આપણને કરેલી કે સ્વામીના જીવનની અંદર પણ જે કંઈ કામ કરે છે આખું વિચરણ છે એ વિચરણનું કારણ પણ દયા છે તો આ દૈવી ગુણનું પણ પોતે વર્ણન કરે છે ભગવાન શ્રી કૃષ્ણ સત્યની વાત કરી દયાની વાત કરી પછી આવે છે અહિંસા દૈવી જીવ હોય ને અહિંસા હોય એમના જીવનમાં અહિંસા શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર તમે આગલા બધા શ્લોક વાંચો શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન એવું લખેલું છે એક વખત અમે અહીંયા આગળ બધું વિચરણ કરવા માટે 1980 સાલમાં નીકળ્યા હતા માણસા અને ફરતા ફરતા માણસા બસ સ્ટોપ ઉપર આવેલા અને તે વખતે સાંજનો ટાઈમ હતો અમારે જવાનું હતું અમદાવાદ અને ઊભા હતા તે વખતે એક ભાઈ સાદા કપડાની અંદર અમારી પાસે આવ્યા અને અમને પૂછ્યું કે સ્વામી તમે ક્યાંના છો એટલે અમે કહ્યું કે અમે સ્વામિનારાયણના સાધુ છીએ અને પ્રમુખ સ્વામી મહારાજ અમારા ગુરુ છે શાહીબાગમાં અમારું મંદિર છે ત્યાંથી અમે આવ્યા છીએ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ આવતે વર્ષે આવવાનો છે અને એ ઉત્સવ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી ઘણા બધા સંતોના મંડળો અત્યારે ગુજરાતની અંદર ને બીજા પ્રાંતોમાં ફરે છે વિચરણ કરે છે ત્યારે એમણે એક વાત કરી કે સ્વામિનારાયણના બધા સત્સંગી સુખી બહુ એટલે મેં કીધું કેમ હવે એ જે વાત કરી એમણે કીધું મેં શિક્ષાપત્રી વાંચી છે અને તમારી શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે સ્ત્રી ધન અને રાજ્ય માટે અથવા જમીન માટે અમારા આશ્રિતે કોઈ પણ મનુષ્યની ક્યારે પણ હિંસા કરવી નહીં લખ્યું છે ને સ્ત્રિયા ધનસ્ય વાપ્રાપ્ય સામ્રાજ્યસ્ય ચ વાક્વચિત મનુષ્યસ્ય તુ કસ્યાપી હિંસા કાર્યાન સર્વથા સ્ત્રીની પ્રાપ્તિ માટે ધનની પ્રાપ્તિ માટે રાજ્યની પ્રાપ્તિ માટે અમારા કોઈ આશ્રિતે કોઈની પણ હિંસા ક્યારેય કરવી નહીં એણે કીધું કે સ્વામી હું પોલીસ ઇન્સ્પેક્ટર છું અને જો શિક્ષાપત્રી પ્રમાણે પાલન કરે તો એને જેલમાં જવું ના પડે એને કોર્ટના ધક્કા ખાવા ન પડે આ માણસ એ વાત કરે છે શરૂઆત બધી અહિંસાને જ બધી મહારાજ વાત કરે સમજાવે છે દારૂ ન પીવો એનું કારણ શું કરીને માણસ હિંસા કરે છે માંસાહાર ન કરો એમાં પણ કોકની હિંસા સમાયેલી એટલા માટે શ્રીજી મહારાજ ત્યાં આગળ ના પાડે મહારાજ કે અમારો કોઈ ભક્તોએ કરવી હતી શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા કરજીસણ ગામ આવેલા અને ત્યાં આગળ હરસિદ્ધિ માતાનું મંદિર
કે આપણે એક હરિભક્ત રે ગોવિંદભાઈ કરીને, અને શ્રીજી મહારાજ એકવાર ગોવિંદભાઈ ને વાત કરી, ગોવિંદભાઈ અહીંયા આગળ જયારે આસો મહિનો આવે અને આઠમો દિવસ નોરતાનો હોય, આઠમું નોરતા, તો તે વખતે પાડા આગળ એક પ્રણાલિકા છે, પાડાનો વધ કરે છે, પાડાઓને મારી નાખે છે, તો એ પ્રણાલિકા બંધ થાય કે ન થાય? ત્યારે ગોવિંદભાઈ વાત કરી, મહારાજ આપ જો સંકલ્પ કરો તો બંધ થાય. શ્રીજી મહારાજે મંદિરમાં ગયા અને મંદિરમાં જઈને ત્યાં આગળ માતાજીને કહે છે કે જો તમે ભગત થાઓ તો અહીં આગળ બધું બંધ થઈ જાય. એવી વાત એમણે કરી. ગામના બધા માણસો ત્યાં આગળ ભેગા થઈ ગયા અને ગામના માણસો ભેગા થઈ ગયા અને શ્રીજી મહારાજ ગામના માણસોને વાત કરી, જો હવેથી આ ભક્તાણી થયેલા છે, અત્યાર સુધી મલિન દેવ દેવતાને ત્યાં આગળ તમે આજે બંગાળમાં પણ જાઓ, કાલી માતાનું મંદિર હોય તો ત્યાં આગળ પણ દારૂ હોય અને માંસાહાર પણ હોય, તમે પશુપતિનાથના મંદિરમાં જાઓ એના પ્રાંગણની અંદર ત્યાં આગળ મોટો પાડો મૂકેલો હોય અને કેટલી હિંસા ત્યાં આગળ થાય. હિન્દુ રાજ્ય કહેવાય, હવે તો રાજ્ય મટી ગયું, માઓ લોકોને બધા ઘૂસી ગયા એ થયું, પણ પશુપતિ માતનું મંદિર કહેવાય, પણ ત્યાં આગળ પણ તમને પુષ્કળ પ્રમાણમાં હિંસા તમે ત્યાં આગળ પેલું જો. એટલા માટે શ્રીજી મહારાજે વતનામૃતની અંદર નેપાળ હાલાકી હિન્દુ રાજ્ય હોવા છતાં પણ શ્રીજી મહારાજે વાત કરી બે પ્રકારના. આ જે વર્ણન કરો ને ખગોળ ભૂગોળનું વચનામૃત છે, કેટલા આર્ય દેશ છે, કેટલા અનાર્ય. નેપાળને અનાર્યમાં ગણાયો છે, બંગાળના પૂર્વ બંગાળ છે, હવે એ વખતે ક્યાં હતું, એક જ રાજ હતું, તો પણ શ્રીજી મહારાજ બોલ્યા કે પૂર્વ બંગાળ અનાર્ય છે અને પશ્ચિમ બંગાળ આર્ય ગણાયું છે. અડધો સિંધ લખે છે, વિચાર કરો તે વખતની જ વાત છે, અડધો સિંધ લખે છે. વર્ષો પહેલાનું વતનામૃત વાંચો, કઈ વતનામૃત છે, તે બધે ઠેકાણે વધ થતા હતા અને શ્રીજી મહારાજ જ્યાં જ્યાં જતા અને પોતાની પહોંચમાં જેટલું હતું એમાં તો શ્રીજી મહારાજ અવશ્યપણે આ જ્ઞાન છે એ જ્ઞાન આપતા જ. તો મારા ત્યાં આગળ ગયા અને શ્રીજી મહારાજે વાત કરી, બધા ભક્તો ભેગા થયા, તમે આ બંધ કરો. મહારાજની વાત સાંભળી, તમારી ઈચ્છા છે શ્રીજી મહારાજ ત્યાં આગળ હિંસા બંધ કરાવી, અને બંધ કરાવીને મહારાજ વિચરણ કરવા માટે નીકળી ગયા. માણસો વહેમિલા છે, અંધશ્રદ્ધાળુ છે, એમને કોઈ સંતાન નહીં. ગામના માણસો કહેવા લાગ્યા, અહીંયા આગળ જે પાડોનો વધ થતો હતો આ ગોવિંદભાઈ આ બંધ કરાવ્યું, એટલા માટે આ માતાનો કોપ થયો છે, એને કોઈ સંતાન નથી, વાંઝ્યો છે. હવે આવા બધા પ્રસંગ થયા પણ ગોવિંદભાઈ ને મનમાં હતું જ નહીં, ભગવાનની જેવી ઈચ્છા, ભગવાન જે કરતા સારું કરતા હશે, લોકો જે બોલવું હોય બોલે. પરફોર્મન્સ ઓફ વન્સ ડ્યુટી શુડ બી ઇન્ડિપેન્ડન્ટ ઓફ પબ્લિક ઓપિનિયન. લોકોને જે કેવું હોય કે, પણ આપણે જે કામ કરતા હોય, આપણે જો સાચું કામ કરતા, કોઈથી ગભરાવાની જરૂર નથી. આપણું પ્રારંભ છે, એક ભાઈ આગળ આવેલા અને એનું નામ જતીનભાઈ તન્ના, એ મુંબઈથી આગળ પધારેલા. એ મુંબઈથી આવ્યા હતા, એના બે દીકરાઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કંઈક CFI પણ છે અને બહુ સારી પોસ્ટ અમેરિકાની અંદર છે. નાનો દીકરો છે, એને પણ અત્યારે બહુ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ છે, ના લંડન બિઝનેસ સ્કૂલ, એ લંડન બિઝનેસ સ્કૂલમાં MBA કરવા માટે ગયો. એ ભાઈ બેઠા હતા, લગભગ અડધો પોણો કલાક માટે બેઠા, ઘણી બધી વાત કરી. એ વાત કરતા કરતા એમણે એક વાત કરી, એ વાત એમણે એવી કરી કે તું સુખને શા માટે હસે છે, તું સુખને શા માટે હસે છે. આપણે માણસે સુખ થતું હોય ને, ના પહેલી વાત કરી કે તું દુઃખને શા માટે રડે છે, તું દુઃખને શા માટે રડે છે, દેવું ચૂકવાય છે. આ ખ્યાલ આવ્યો, તું દુઃખને શા માટે રડે છે, દેવું ચૂકવાય છે. આપણો પ્રારબ્ધથી દેહ બંધાયેલો છે અને પ્રારબ્ધમાં સુખ દુઃખ લખેલા છે. આપણા જીવનમાં દુઃખ આવે છે, દેવું થઈ ગયું છે, એ દેવું ચૂકવાય છે. અને તું સુખને શા માટે હસે છે, મૂડી ચવાય છે. તું સુખને શા માટે હસે છે, મૂડી ચવાય છે. મેં કીધું આ વાક્ય તો ગજબ લખી દીધું તમે, અને ગજબ બોલ્યા જેણે લખ્યું હશે અને વાંચ્યું હશે અને મને આ વાત કરી. એમ ગોવિંદભાઈના મનમાં હતું, આપણું પ્રારંભ ભગવાન છે, ભગવાન જે કરતા હશે સારું કરતા હશે, એને કોઈ નહોતું. પણ એમના જેઠાણી હતા, એ જેઠાણી એક વખત એમને મેણું માર્યું કે તમે વાંઝ્યા છો. એટલે બંને જણાએ વિચાર કર્યો કે આપણે છોડી દેવું ગામ, ગામ છોડીને ગરડા પહોંચી ગયા. અને ગરડાની અંદર ત્યાં આગળ શ્રીજી મહારાજને આવીને એમણે વાત કરી કે મહારાજ હવે આ અમે અહીંયા આવ્યા છીએ, એટલે અમને મને તમે ત્યાગી બનાવી દો અને મારા પત્ની છે એને સાંખ્યયોગી બનાવો, એટલે એ સાંખ્યયોગી ભૈરાઓની સાથે રહેશે એટલે ત્યાં આગળ પછી સેવા કરશે, એવું બધું કરશે. શ્રીજી મહારાજ કે ના,
मारे तमने पाछा मोकलवा छे, कारण के दंडाव्य प्रदेश नी अंदर तमारा द्वारा सत्संग थाय छे, माटे तमने पाछा मोकलवा छे। पर तमने जे मेणू मार्यू छे ने ए बोलता बंद थई जशे। 60 वर्ष पछी एनी स्त्रीने 4 છોકરાઓ થયા। ઋતુકાળ બંધ થયો તે એને દશકો થઈ ગયા હતા, અને ફરી વખત ઋતુકાળ બંધાયો, અને 4 દીકરાઓ થયા। સૌથી મોટાનું નામ ત્રિકમભાઈ, બીજાનું નામ રણછોડભાઈ, ત્રીજાનું નામ નારાયણભાઈ, અને ચોથાનું નામ ત્રિભુવનભાઈ। આ 4 દીકરાઓ એમના થયા, એમના દ્વારા સત્સંગ પણ થયો। એ જો શ્રીજી મહારાજે પોતે વાત કરી, સંકલ્પ કર્યો, એમના સંકલ્પમાં આ બળ હતું, પણ એ મૂળ પ્રસંગ ક્યાં થયેલો? અહિંસામાંથી આ પ્રસંગ ઉત્પન્ન થયેલો। અને શ્રીજી મહારાજ આખા ગુજરાતની અંદર આ બધું કામ કર્યું તે વખતે દરબારો ખાતા, કાઠીઓ એ ખાતા હતા, એ બધું કરતા હતા। શ્રીજી મહારાજે બધા પાસે બંધ કરાવ્યું। આજે પ્રભુ સ્વામી મહારાજનો વિચાર કરો, અહિંસા ધર્મ વ્યવસ્થિતપણે એનું પાલન કરે છે, એકદમ જોરદાર। પ્રભુ સ્વામીના યોગની અંદર કોઈ પણ વ્યક્તિ ખાસ કરીને પરદેશમાં આવે ને, પેલા સ્વામી એવું પૂછે કે તમે ખાતા પીતા તો નથી ને? એટલે પેલો મૂંઝાય, હા ચાલો ખાવ તો પીવું છું, ખાતા વગર રેવાય કેવી રીતે, ઉપાસ કરવાના છે, પીવાની વાત કરે છે, પછી જયારે ફોડ પાડે અને ક્લિયર કરે ખાવાની વાત, એટલે માંસાહારની વાત કરે છે, પીવાની વાત કરે, દારૂની વાત કરે છે। ધીરે ધીરે સ્વામી મૂકે, દોડ્યો આવ્યો એને પણ કે, કાળિયો આવ્યો એને પણ કે। જ્યારે 2007 પ્રમુખ સ્વામી મહારાજ મુંબાસાથી શિકાગો સીધા ગયા, અને એ તો આખું પ્રાઇવેટ જેટ હતું, અને એની અંદર બધા સ્ટુઅર્ડ હતા, એક સ્ટુઅર્ડ સ્વામી પાસે આવ્યો અને સ્વામીની બધી વાત કરી, બધું સાંભળ્યું સ્વામીએ શાંતિથી, અને પછી પ્રમુખ સ્વામી કીધું તમે એને કહો માઉસ ખાય છે, અને ખાતો હોય તો બંધ કરે। એટલે એને વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા તમે આ માંસાહાર બંધ કરો। એને કીધું, આમ વિચારા પડી ગયો। એણે કીધું કે ભાઈ હું તો નાનપણથી જ આ તો ખાઉં છું। પછી પ્રમુખ સ્વામી કે એને એમ કહો કે તમે માઉસ ખાઓ છો ને, ત્યારે માઉસ નથી ખાતા, પણ તમે ભેગા ભેગા પ્રાણીઓની હાઈ ખાઓ છો, એવું તમે કહેજો એમને। એને આ કલ્પના જ નહીં। પછી એને કીધું કે તમે જ્યારે માઉસ ખાઓ છો, ખાલી માઉસ નથી ખાતા, બટ યુ આર ઇટિંગ ધ સોરોઝ એન્ડ સફરિંગ્સ ઓફ ડમ્બ એનિમલ્સ, એના જે બધા પેઇન છે ને, તમે જો આમ ખલી જવાય, એ જે ખાટકી ખાનામાંથી કોઈ ખાલી પસાર થયો હોય ને, એક જ વખત દ્રશ્ય જોયું ને, તે ઘણા બધામાં શાકાહારી બની જાય, એટલે આપે ત્યાં આગળ લોચા બધા સાફ સાફ કરીને ખબર નથી, પણ એમાંથી પસાર થાય તો ખબર પડે કે આ શું વાત છે, કોકને મારીને તમારે ખાવાનું છે। પ્રભુ સ્વામી આગ્રહપૂર્વક, અને દેશ એવો છે, આફ્રિકા જાય, લંડન જાય, પછી પશ્ચિમના કોન્ટિનેન્ટના કન્ટ્રીઝમાં જાય, અમેરિકા, કેનેડા, ગમે ત્યાં ફારિસ્ટમાં જાય, પણ પ્રભુ સ્વામી મહારાજ આ વાતો કરે છોકરાઓને, કારણ કે પેસી જ ગયું હોય, ત્યાં આગળ સ્કૂલમાં જાવ તારે કંઈક હોય, પણ નિયમિતપણે સત્સંગની અંદર આવતા હોય જે બધા છોકરાઓ બાકાત રહે, બાકી ત્યાં આગળ તકલીફ થાય થાય ને થાય। એટલે આ અહિંસા છે, સત્ય છે, દયા છે, અહિંસા છે, પછી ચોથો ગુણ છે દૈવીપણાનો, એ ઇન્દ્રિયો ઉપર કાબુ, ઇન્દ્રિયો ઉપર કાબુ, આ દૈવી માણસના ગુણ છે। આપણે થોડા કમ્પેર કરતા જવા, ઇન્દ્રિયો ઘણી બધી છે, બધી ઇન્દ્રિયો પર ભગવાનને તો કાબુ છે જ, અને ગુણાતીત સંતે પણ કાબુ છે, પણ બધી ઇન્દ્રિયોમાંથી એક ઇન્દ્રિયો ઉપર શ્રીજી મહારાજ વાત કરે છે। લોયાનું 8મું વતનામ્રત છે, લોયાના 8ના વતનામ્રતમાં શ્રીજી મહારાજ સમજાવે છે। શ્રીજી મહારાજે કહ્યું કે એક ઇન્દ્રિય જીતાય તો બધી ઇન્દ્રિયો પર આપણે જીત પ્રાપ્ત થાય, એવી કઈ ઇન્દ્રિય છે? તેનો પણ જવાબ શ્રીજી મહારાજ આપે છે, જો એક રસના ઇન્દ્રિય જીતાય, આ જીભ છે ને, એમાં કોઈ હાડકું નથી, બરાબર છે ને, પણ એવું બોલે ને બીજાના હાડકા ખોખરા કરી નાખે, કાં તો પોતાના થાય કાં તો બીજાના થાય, એ બધા દાંત બહાર કાઢી નાખે, એવું કંઈક બોલી જાય, વિચિત્ર બોલી જાય, તેજાબી બોલી જાય, કંઈક ન બોલવાનું બોલી જાય, ગમે ત્યારે બોલી જાય, ગમે ત્યારે વાત કરે, અને ખાય સંયમ જ નહીં। ગુણાદિતાનંદ સ્વામી એક વાતમાં એવું કહ્યું છે, સ્વામીના પ્રસંગ આવે છે, ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે રોટલા ખાઈને મરતા મેં કોઈને જોયા નથી, પણ મિષ્ટાન ખાઈને જે મરી ગયા હોય ને, એની તો મારી પાસે નામાવલી છે, સ્વામી આવું બોલ્યા, એની તો મારી પાસે નામાવલી છે, પણ પેલા સાદગી રાખીને કોઈ કર્યું હોય, સાહેબ ભોગે રોગ ભયમ, રોગ માત્ર છે એનું મૂળમાં આ જ છે અસંયમ,
चटाका जोईए, વગાર્યા જોઈએ, જાત જાતના ગુણાતીતાનું સ્વામી કોઈ વર્ણન લખે છે, એની અંદર પ્રોબ્લેમ ક્રિએટ થાય. હવે શ્રીજી મહારાજનો વિચાર કરો, આપણા ભગવાન કહેવાય એ શ્રીજી મહારાજ કાર્યાણી પ્રકરણના ત્રીજા વચનામૃતમાં એક વાત કરે છે. શ્રીજી મહારાજે વાત કરી છે, સારો હોય ને બાળકપણામાંથી જ ખબર પડે. શું ખબર પડે? જે સારો હોય એને બાળકની સોબત ગમે નહીં. જો બાળકને ઉછેર કરવો એની ના નથી, બાળકને પ્રેમ આપવો એની ના નથી, માતા પિતાનું તો ફરજ છે જ, પણ શું કે જેની સોબત ગમે નહીં. બાળક જેવો બની જાય, સોબત રાખે તો, સંગ કરે તો, એને તો સંસ્કાર આપવાના છે. એ તમારો સંગ કરે, તમારે એનો સંગ નથી કરવાનો, એની સોબત નથી કરવાની. તો બાળકની સોબત એને ગમે નહીં, એ જીવવાનો સ્વાદીઓ હોય નહીં. અને જે નાનો, જે સારો હોય, તો મહારાજે કીધું અમને પણ સ્વામી કાર્તિકની પેઠે નાનપણથી જ એવો વિચાર આવ્યો કે અમારા શરીરની અંદર માતાનો ભાગ જે લોહી છે એ લોહીને સૂકવી નાખું. તો મહારાજે કીધું અમે એવા ઉપચાર કર્યા, એ ઉપચારની અંદર હાડ માંસ બધા સૂકવી નાખ્યા અને લોહી શરીરમાં રહ્યું નહીં. અને કદાચ વાગે તો લોહી ના નીકળે પણ પાણી નીકળે. હવે મેડિકલી આ મનાય? મેડિકલી કેવી રીતે માનવું? અને મહારાજ કે પાણી નીકળે, ડોક્ટરની જેમ વાત કરો, તો પાણીની ક્યાં વાત કરો છો? પણ છે ને, હિમોગ્લોબિન જ્યારે કોઈ માણસને એનિમિક કન્ડિશન હોય, એનિમિક કન્ડિશનની અંદર એમ કે તમારામાં લોહ તત્વ ઓછું થઈ ગયું છે, તમારામાં હિમોગ્લોબિન છે એ ઘટી ગયા છે. નોર્મલ કાઉન્ટ 14-18 કાઉન્ટ હોય, આપણા દેશમાં 12 પણ નોર્મલ કહેવાય. 12થી નીચા હોય તો ડૉક્ટર તમને આયર્નની ગોળી આપે, અથવા કે તમે ગોળ ખાજો, અથવા ભાજી ખાજો, અથવા અંજીર ખાજો, અને આ ટેબ્લેટ લેજો. એ તમારે લેવું પડે, ન લેવો તો તમારી એનિમિક કન્ડિશન હોય. હજી ઘટાડો તો 8 થાય, ફીકું પડી જાય શરીર, 6 થાય, 2 થાય, 1 થાય, સંપૂર્ણ હિમોગ્લોબિન માત્ર નીકળી જાય, ખાલી પ્લાઝમા રહે. આજે જે પાણીની વાત કરે છે ને, પ્લાઝમાની વાત છે. RBCs બધા ખતમ થઈ ગયા છે અને આ છે, અને એ નીકળે છે. એ શ્રીજી મહારાજે વાત કરી, આટલી જબરજસ્ત તપશ્ચર્યા કરી, ક્યાં સ્વાદ ઉભો રહે. આ જીભ ઉપર સંપૂર્ણ કંટ્રોલ, એમાં લેશ માત્ર. સત્સંગની અંદર આવ્યા તો પણ શ્રીજી મહારાજનું તમે વિચાર કરો, ત્યારે બધાને ખબર હતી, સંતો ગોળા ખાતા ને, એ સંતો નિસ્વાદી વર્તમાન પાડતા. અને શ્રીજી મહારાજ જ્યારે થાળમાં જમતા ત્યારે સંતોને ખબર છે આ નિસ્વાદી વર્તમાનનું આપણે પાલન એટલા માટે કરીએ છીએ કારણ કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તો કુચાકાટ નહીં ખાય છે, એમને બરોબરની ખાતરી હતી, એટલા માટે બધું પાલન પોતે કરી શકતા હતા. એ ઠેલ 225 વર્ષ પહેલાનો ઠેલ વાગ્યો, આજે પણ સંતો પથ્થરમાં જમે છે. એ વિચાર કરજો, એ કેવો ઠેલ વાગ્યો છે. 225 વર્ષ નીકળી ગયા. આજના જેવા ખોરાક તે વખતે નહોતા, આજના જેવું રજોગુણી વાતાવરણ તે વખતે નહોતું, આજના જેવી હોટલો ફાસ્ટફૂડ શોપ્સ તે વખતે નહોતા. આ સંજોગોની અંદર પણ આપણા સંતો હરિભક્તો છે, ભગવાન સ્વામિનારાયણનું વચન પાડી ભગવાનને ધરાવીને અંગીકાર કરે છે. સંતો પથ્થરની અંદર જમે છે, હરિભક્તો પણ પોતાના જીવનની અંદર સંયમ રાખે છે અને રાખીને આ બધું કામકાજ કરે છે. એનું કારણ, મૂળ કારણ આ છે. પ્રમુખ સ્વામીનો વિચાર કરો, સ્વાદ એક આશ્ચર્યની ઘટના છે ખરેખર, કારણ કે માણસ એના પર તો જીવે છે, એ નાખે તો બધી ઇન્દ્રિયો પુષ્ટ થાય. 1960ની સાલનો પ્રસંગ છે. 1960ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ 1959-60 બંને 8 મહિનાની ટૂર હતી આફ્રિકાની, અને તે વખતે યોગી બાપાની સાથે પ્રમુખ સ્વામી મહારાજ, સંત સ્વામી બાળમુકુંદ સ્વામી અને ઈશ્વરચરણ સ્વામી પોતે સાધુમાં નહોતા, તે વખતે 18-19 વર્ષની એમની ઉંમર હતી, સાથે હતા. ઈશ્વર સ્વામી રસોઈ બનાવે, યોગીજી મહારાજ મોડું ખાય, મરચું બિલકુલ નહીં, લાલે નહીં અને લીલુંય નહીં અને આદુંય નહીં, એટલે તદ્દન ફીકી રસોઈ, હોસ્પિટલ રસોઈ, ફાવે જ નહીં. બાળમુકુંદ સ્વામીને મોડું ફાવે, સંત સ્વામીને મોડું ફાવે. એક પ્રભુખ સ્વામી મહારાજ છે, એમની ઉંમર નાની, અને પ્રભુખ સ્વામી તીખું ખાઈ શકતા હતા. અને પ્રભુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે મંદિરની અંદર જાય તો ઠાકોરજીને થાળની અંદર તીખી રસોઈ આપે, ઠાકોરજીને મોડી ના આપે. ઠાકોરજીના થાળમાં જે આવે એ રસોઈ પ્રમુખ સ્વામી જમતા હતા, એટલે પ્રમુખ સ્વામીની જીભ ટેવાય એટલે તીખાથી જે બનાવતા હોય એ. અને ત્યાં આગળ રોજ આ હોસ્પિટલ રસોઈ આવે,
અને ઈશ્વર સ્વામીને કોઈ દિવસ પ્રમુખ સ્વામી એવું કીધું નથી, મારા માટે તમે આમાંથી તીખી બનાવો અથવા તો તમે મરચું આમાં નાખો, એવું પ્રમુખ સ્વામી બોલ્યા નથી, વાત જ નહીં. અને એક દિવસ માટે તો બરોબર છે, બે ચાર દિવસ માટે બરોબર છે, સતત 8 કે 9 મહિના સુધી. અને ઈશ્વરચરણ સ્વામીના સાક્ષી છે, અને ઈશ્વરચરણ સ્વામી વર્ણન કરે છે કે પ્રમુખ સ્વામીના ભાણાની અંદર જે આપ્યું હોય, નતમસ્તક થઈ માથું નીચું નમાવી ભગવાનને યાદ કરીને જમી જાય, કોઈ દિવસ ક્યારેય પણ એમની વૃત્તિ એમાં છે જ નહીં. એક વ્યક્તિને એમને કાગળ લખેલો, તે વ્યક્તિના મનમાં એવી ઈચ્છા હતી કે મારું થોડુંક વજન ઓછું થાય, અને આશીર્વાદ મંગાવેલા. તે વખતે તો સ્વામીનું સ્વાસ્થ્ય પણ સારું, સ્વામી તો બધા બાળકે કાગળ લખે, આ લખે, તે લખે, ગમે તે લખે, સ્વામી બધાને જવાબ આપતા હતા જ, અને લખ્યા જ કરે કલાકો સુધી રાજી રાખવા માટે, સંતોને રાજી રાખ્યા, હરિભક્તોને રાજી રાખ્યા, દેશ પરદેશમાં બધાને. એટલે એ વખતની આ વાત છે. એટલે પછી સ્વામીએ કાગળમાં કાગળ લખ્યો, અને કાગળમાં સ્વામી ઉપાય બતાવ્યો. સ્વામી કે આપણે વજન ઓછું કરવું હોય તેના માટે 3 ઉપાય બતાવ્યા. એક તો નિયમિત કસરત, પછી મન મક્કમ, અને જીભ ઉપર કંટ્રોલ. દુનિયાના ડાયટિંગના બધા પુસ્તકો તમે ફેંદી વળો, આ 3 ઉપાયની બહારનો એક પણ ઉપાય નહીં હોય, અને પ્રમુખ સ્વામી આમાંથી એક પણ પુસ્તક વાંચ્યા નથી. પછી આગળ લખ્યું, આપણે પોતાને આત્મા માનવું, એ આગળ લખ્યું, એના મીન્સ પત્રમાં આગળ. તો શરૂઆત જે સ્વામી કરીને, સ્વામી કે ભગવાનની કૃપાથી, શાસ્ત્રીજી મહારાજની, યોગી મહારાજની કૃપાથી મારી સામે ઠાકોરજીનો આખો થાળ પડ્યો હોય અને અનેક પકવાનો પડ્યા હોય, સ્વામી કે મારું મન એમાં જતું જ નથી, આ ઉપાય પણ બતાવ્યો. શ્રીજી મહારાજની કૃપાથી, શાસ્ત્રી મહારાજની કૃપાથી, યોગી બાપાના આશીર્વાદથી મારું મન સ્વામી કે આમાં જતું જ નથી. હવે આ જે વાત કરી ઇન્દ્રિયો પર સંયમ, આ દૈવીજીનું લક્ષણ છે. હવે આપણે આપણે કમ્પેર કરવું, આપણે ક્યાં ઊભા છીએ આની અંદર, તો એમ લાગે મારે આ તો ગડબડ છે. તો વાંધો નહીં, ગડબડ છે, પણ આ વાત સાંભળીઓ ઝઘડો ના થાય, આ વાત સાંભળી તકરાર ના થાય. આપણે કોક વખત શાંતિથી જમી લઈએ, વધારે તીખું હોય, વધારે આવો હોય, તે હોય, એટલું પ્રેક્ટિકલ થાય તો દૈવી તરફ આપણે જઈ શકીએ ને, એની કોઈ એના ઝઘડા ના હોય, એનો તકરાર ના હોય. ખાનદાન માણસ હોય ને, ખાનદાન માણસના ઘરની અંદર કોઈ દિવસ તકરાર ના થાય. એ ખાનદાન માણસોએ પોતાના ઘરમાં થાળીમાં જે પીરસાયું હોય, તેની એવી પ્રણાલિકા પડી હોય, એને આ સત્સંગનો યોગ ના હોય, એવા તમે સાંભળજો, એ થાળીમાં જે કોઈ ભગવાનને યાદ કરીને જમી લે, કંઈ વાત જ નહીં, અને બગાડે પણ નહીં, એ અનદેવતા કહેવાય, પહેલેથી માપનું જ લે. અને તે વખતે કોઈ તકરાર નહીં, તે વખતે કોઈ ઝઘડો નહીં. આ બધી જે વાતો છે, એ બધી વાતો આ દૈવી જીવના લક્ષણની વાત કરે એની અંદર આવે જ. ઇન્દ્રિયો છે તો ઇન્દ્રિયોનો નિગ્રહ છે, તો આપણા ઈષ્ટદેવમાં, પ્રમુખ સ્વામી મહારાજમાં આ દેખાય. ત્યાર પછીના લક્ષણની વાત કરે છે અચંચળતા. એ ચંચળ ના હોય, એક સામટો બધાને જોઈ લે, કુદાકુદી કરી નાખે, આગો પાછો થઈ જાય, ત્રણે લોકમાં ઘૂમી વળે, એક સામટે 10-12 ગાઉની મજલ કરી નાખે. એ શ્રીજી મહારાજે લોયાના 8ના વચનામૃતમાં વાત કરીને વર્ણન કરેલું છે. અચંચળતા હોય એના જીવનની અંદર, જ્યારે ચંચળ થવાનું ત્યારે ચંચળ થાય, પણ સામાન્યપણે એના જીવનમાં આપણને દેખાય. જો મેં તમને શ્રીજી મહારાજની વાત કરી, નીલકંઠ વર્ણીની, એ ધ્યાનસ્થ ત્યાં બેઠા હતા ને શિરપુરની અંદર, એ એકદમ સ્થિર હતા વ્યવસ્થિતપણે. મેં તમને લોજની વાત કરી, ત્યાં પણ એકદમ સ્થિર હતા. હિમાલયમાં પોતે તપ કરવા માટે ગયા, ત્યાં પણ એકદમ સ્થિર હતા, લેશ માત્ર પણ નહીં. જ્યારે પોતે ચાલતા હોય, નાસિકાગ્ર દ્રષ્ટિ હોય, એ આગી પાછી દ્રષ્ટિ ના હોય, વ્યવસ્થિતપણે હોય, અચંચળતા. પ્રભુ સ્વામી મારો તો વિચાર કરે, આપણે હેરત, આમ કહે હેરત પામી છીએ, આપણે ન રહી શકીએ. એ શરીર આજે 89 વર્ષની ઉંમરની કોઈ વ્યક્તિ હોય અને ઓસ્ટિયોપોરોસિસ દાખલ થયા હોય, એના મસલ માસ ઓછો થઈ ગયો હોય, અને મસલમાં પીડા હોય, હાડકાની અંદર પીડા હોય, એવી પરિસ્થિતિની અંદર પ્રમુખ સ્વામી મહારાજ, એવા કેટલાય પ્રસંગો બની ગયા, જેમ મીટિંગ હોય, સંસ્થાની મીટિંગ જે વખતે હોય, વર્ષમાં 3 વખત મીટિંગ હોય, પ્રમુખ સ્વામી મહારાજ ટાઈમ આપ્યો હોય 5 વાગે આવવાનું છે, તો એ ઘણી વખત 5:55, 5:50 ગયા વખતની એક મીટિંગમાં પ્રમુખ સ્વામી 4:40 આવી ગયા. એ 4:40 આવી ગયા, ફિટ બેઠા, અને એ બેસી ગયા. હવે પાછો થોડો ઠંડો હોલ,
કારણ કે બધા ટ્રસ્ટીઓ બેઠા હોય, એ હોય સ્વામીને ઓછું ફાવે, બીજાને ઓછું ફાવે, લઘુ લાગે વારે વારે, સ્વામી ઊભા ના થાય. એ 8:30 પતે ને ત્યારે ઊભા થાય. બીજા બધા છીએ એવા હોય, બધા આટો મારી દીધા હોય, સ્થિર, અતિ નવાઈ લાગે, આશ્ચર્ય લાગે, કેવું આ છે, અચંચળતા. 1996 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે અમેરિકાની અંદર હતા અને અમેરિકામાં એન્જિયોગ્રાફી કરાવેલું, ડોક્ટર માથુર એન્જિયોગ્રાફી કરી અને ઇમરજન્સી માટે ત્યાં આગળ ડોક્ટર ડેન્ટન કુલી છે એને ઇમરજન્સી ડોક્ટર તરીકે લોકોની ટીમને ગોઠવેલી. આખા વર્લ્ડમાં સૌથી વધારે હાર્ટ ઓપરેશન એમણે કરેલા હતા અને ડોક્ટર માથુરના સંપર્કમાં હતા. હોસ્પિટલ પણ બહુ મોટી સેન્ટ લુક્સ હોસ્પિટલ હતી, માકુનગુડ સારંગપુર મોટું ગામ આવી જાય ને એવડી મોટી હોસ્પિટલ, અને બધું જ થાય અંદર. કંઈક 63 માળના તો 2 ટાવર્સ હતા એના, અને એ પાછું જોડીને મેથોડિસ્ટ હોસ્પિટલની સાથે, એટલે બધા આખા બધા પ્રકારના ડિપાર્ટમેન્ટ ત્યાં આગળ હોય. પ્રભુક સ્વામી મહારાજ એની પાસે હવે ત્યાં આગળ તો લોહી લેવાનું હોય, તો લોહીની અંદર પેલી નર્સ આવે ને, તો નર્સ તો મેઇલ નર્સ હોય ને, તો એ મેઇલ નર્સ એ પોતે લે, એટલે ફિમેલને તો ટેવ હોય, મેલ નર્સને ટેવ ના હોય. ઘણી વખત શું ડૉક્ટર હોય ને, ડૉક્ટર બધા મોટા મોટા ડૉક્ટર નિષ્ણાત ડૉક્ટર હોય પણ રોજ પ્રેક્ટિસ ના હોય, ઓલા લેબ ટેકનિશિયનને રોજ પ્રેક્ટિસ હોય, એ પહેલી સોય મારે ને સીધી છે ને એ તમારી રક્તવાહિનીમાં જાય. અને મોટા ડૉક્ટરની પ્રેક્ટિસ ના હોય ને, ભલે ગમે તેટલા એનાનમાં નિષ્ણાત હોય પણ 2-3 મારે પંક્ચર ત્યારે માન જાય, એટલે ટેવ પડેલી હોય બધા બહેનોને. અને પછી આ તો આપણે સાધુ, એટલે મેલ નર્સ આવ્યા. હવે એમને આવું વાતાવરણ જોયું હતું, પ્રભુ સ્વામી રૂમમાં તો સંતો પણ હતા, વિવેક સાગર સ્વામી હતા, યોગીચરણ સ્વામી હતા, નિર્ભય સ્વામી હતા, હું હતો ત્યાં આગળ, બધા સંતો હતા. હવે બધા સંતો ત્યાં આગળ હતા ને, એ માણસે આવું જોયું નહોતું. અને ખબર, પ્રમુખ સ્વામી બહુ મોટા ક્રિશ્ચિયાનિટીમાં પોપ એવા પ્રમુખ સ્વામી હિન્દુ ધર્મમાં છે, બધી વાતો એને સાંભળેલી. તે બેઠા, એને પેલો આર્મ બેન્ડ બાંધ્યો અને બાંધીને બિચારે પ્રયત્ન કર્યો ને, પણ એ પંક્ચર ના થયું બરોબર, એટલે મૂંઝાયો. ફરી વખત એને સોય બહાર કાઢી, સ્વામી તો આમ મીઠી નજરથી જોતા હતા, બીજી વખત નાખ્યું, બીજી વખત ના થયું. હવે સ્વામીનો હાથ તો એકચ્યુઅલી મોટો છે કે એટલો બધો વાંધો આવે એવું નથી, ચાલે. અને આ બધું કરેલું ઉપસ્થિતિ, ત્રીજી વખત નાખ્યું ના. પછી વિવેક સાગર સ્વામી કીધું કે આપણે બધા બહાર છીએ, બધા સંતો બહાર નીકળી ગયા. એને પોતાને થોડું ઇઝ ડાઉન થાય, નિરાશ થાય, થોડાક એના હાથ રૂચતા હતા. અને પછી થોડોક શાંત થયો, અને પછી પણ પ્રમુખ સ્વામી એકદમ સ્થિર હતા. કઈ એન્જિયોગ્રાફી કરીને આવ્યા ને, અત્યારે 2 પ્રકારે થાય છે. રેડિયલ એન્જિયોગ્રાફી અહીંથી પણ કરે છે કે તમને તરત જ થોડાકમાં 1/2 કલાકમાં કે તમે રવાના થઈ જાઓ ઘરે. અને અહીંયા આગળ ગ્રોઇનમાં તમારી જે આર્ટરી પસાર થાય છે એ આર્ટરીમાંથી નાખી અને પોતે કરતા હોય, હવે આમાં તમારે છે ને એ રોકાવવું પડે ત્યાં આગળ. પ્રમુખ સ્વામી અહીંથી આવેલું, આ તો અહીંયા આગળ આપણે ડૉક્ટર તેજસ પટેલ એની શોધ કરી અને કરે છે, ત્યાર પછી સંતો વિવેક સાગર સ્વામી બધા અહીંથી જ કરાવેલી. હવે એ કરું ને, પ્રમુખ સ્વામી હતા 4 કલાક સુધી અમે જોયું રૂમમાં હતા. પ્રમુખ સ્વામી જૂના જૂના પ્રસંગ કરીને આનંદ તો કરાવતા હતા, પણ એક પોઝિશનની અંદર જ કોઈ હતપત નહીં. આખા પાછળની આપણને લાગે કેટલો કંટ્રોલ છે, બીજાને તો હતપત હતપત થયા જ કરે, આપણને બધાને થાય, મને થાય, ઊંચા નીચા ઊંચા નીચા થાય, ત્યારે કંઈક આમ થોડીક રાહત થાય, પણ આ એકદમ ક્વાયટ એકદમ. તો આ વાત કરી આદર્શ કે કોઈ પણ પ્રકારની ચંચળતા એમના જીવનમાં તમને દેખાય નહીં, એના પછીનું લક્ષણ વર્ણન કરે છે. અંતઃકરણની શુદ્ધિ, એનું મન બહુ શુદ્ધ હોય, અતિશય શુદ્ધ હોય. શ્રીજી મહારાજનું અંતર કેવું શુદ્ધ હતું એ ખબર કેવી રીતે પડે આપણને કે અંતર શુદ્ધ છે? શ્રીજી મહારાજે વચન તો કીધા, વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને પોતાનું અંતઃકરણ કેવું છે એના કેટલાક વચનો કહેલા છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમના 18ના વચનામૃતમાં વાત કરે છે કે જેમ સિંહ છે એ બકરાને પકડે, એવી રીતે તો હું અંતઃકરણને પકડી લઉં છું. અને બીજાને તો અંતઃકરણ એ જોયામાં પણ આવતા નથી. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આપણે ગમે તેટલો પુરુષાર્થ કરીએ, ગમે તેટલો પ્રયત્ન કરીએ, પણ આપણા બધા જે થોટ્સ છે ને, એ થોટ્સ આપણે નક્કી કરીએ કે આ વિચાર મારે કરવા જ નથી. તમે એક વખત છે ને 15 મિનિટ શાંતિથી બેસજો, થોડીક મજા આવે એવું છે, કે મારા મનમાં કેવા વિચાર આવે, મારે લખવું છે, લખજો તો ખરા, તમને એમાં મજા શું આવશે? અરે આ વિચાર ક્યાંથી આવ્યો, આ વિચાર ક્યાંથી આવ્યો, આ વિચાર ક્યાંથી આવ્યો? આનું કોઈ એસોસિએશન નથી, આનું કોઈ લિંક નથી. આના માટે બહુ જ મોટા વૈજ્ઞાનિક DS કોઠારી કરીને થઈ ગયા,
અને એ વ્યક્તિ મેઘનાથ સાહા કરીને આપણા દેશના એક બહુ મોટા વૈજ્ઞાનિક, એ વૈજ્ઞાનિકના પોતે શિષ્ય થાય અને પોતે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની અંદર એ પોતે આના ડિપાર્ટમેન્ટના પોતે હેડ હતા અને એટોમિક એનર્જી કમિશનમાં પણ પોતે હતા. અને એ વ્યક્તિ ભારતીય વિદ્યા ભવનમાં કેટલાક પ્રવચનો આત્મા અને શરીર ઉપર પ્રવચન કરેલા. તો એ વ્યક્તિ વાત કરે છે, આ વિચારો કેવા છે, અણુ હોય ને અણુ, તો જે લોકો ફિઝિક્સ ભણેલા છે એને ખબર છે, એમાં પરમાણુ ઇલેક્ટ્રોન્સ આવે છે. એને તમે કોઈ પણ અણુને ગરમ કરો ને તો જે કક્ષાની અંદર એ પરમાણુ ઇલેક્ટ્રોન ફરતો હોય ને એ કૂદકો મારીને એ આગળ જાય. પણ એ છે ને ગમે ત્યાં કૂદકો મારે, એ તમને ખબર ન હોય એ શું કરે કેમ કરે, એમ આપણે બધા વિચારો આવા છે. એને પકડવા ક્યાંથી, સ્થૂળ દેહને પકડાતું નથી, વિચારને ક્યાંથી પકડીએ. પણ એ વિચારને ભગવાન સ્વામિનારાયણ કહે છે, મન બુદ્ધિ ચિત્ત અહંકારને હું પકડી લઉં. સિંહ બકરાને પકડે એમ કોઈ રીતે છૂટી ના શકે, આ એમનું અંતઃકરણ છે. ભગવાન સ્વામિનારાયણનું અંતઃકરણની શુદ્ધિની વાત કરે છે. દૈવીને ત્યાંથી જ આવી છે, આખા વિશ્વની અંદર ભગવાનમાંથી આવેલી છે. ભગવાન પોતે આ વાત કરે છે એમના પોતાના શબ્દો જ. બીજું વતનાવ્રત, કાર્યાણી પ્રકરણનું છઠ્ઠું વતનાવ્રત. ભગવાન સ્વામિનારાયણ કે અમારા હૈયામાં કામ ક્રોધ લોભ મોહ મત્સર ઈર્ષા ઇત્યાદિકનો હૈયામાં ક્યારે પણ લેશ પણ આવ્યો નથી. આ કાર્યાણી છઠ્ઠું વતનાવ્રત, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈર્ષા એનો લેશ પણ નહીં. મધ્યનું 33મું વતનામ્રત છે. એ વતનામ્રતમાં સ્વામિનારાયણ ભગવાન પોતે વાત કરે છે, જે દિવસથી અમે પ્રગટ થયા, જન્મ થયો તે દિવસથી આજ દિવસ પર્યંત જાગ્રતમાં અથવા સ્વપ્નની અંદર દ્રવ્ય કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે એ વાત કરે છે. ગરડા પ્રથમનું 70મું વતનામ્રત, એમાં સ્વામિનારાયણ ભગવાને જે પ્રાર્થના કરી રામાનંદ સ્વામી પાસે, બે વરદાન માગ્યા, બધાને વરદાન ખબર છે. એ વરદાનમાં પોતે દુઃખ માગ્યું અને ભક્તો માટે સુખ માગ્યું. ભક્તોનું દુઃખ ફક્ત નહીં, ભક્તોનું કરોડ ગણું દુઃખ, એક એક રૂવાડે કે આપણા ભગવાન લેવા માટે પોતે તૈયાર થયા. આવું વરદાન પોતાના સમર્થ ગુરુ પાસે માગે છે એમ ગુરુ એમ કે તથાસ્તુ, તો ભગવાનને આવે. આ અંતઃકરણની શુદ્ધિની પરાકાષ્ઠા, બીજાનું કેમ હિત થાય, બીજાનું કેમ સારું થાય. તમે જો જીવા ખાચર હતા, એ જીવા ખાચરને ભગવાન સ્વામિનારાયણ અંત ઘડીએ, એ જ્યારે ધામમાં જવાના હતા ને, મરવા થયેલા તૈયાર, અને તે વખતે એમના દીકરી હતા અમૂલાબા કરીને, અમૂલાબા સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા, મહારાજ મારા બાપુ હવે અંત અવસ્થા છે, એની કરણી સામે જોશો નહીં, પણ તમે એમને દર્શન દેવા માટે આવો. ત્યારે શ્રીજી મહારાજ કહ્યું, હું આવું છું. સ્વામિનારાયણ ભગવાન ત્યાં આગળ ગયા, છેલ્લી અવસ્થા હતી. જીવા ખાચરને જોઈને સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે અમે તમારું કલ્યાણ કરીશું. માથા પર હાથ મૂક્યો, શરીર ઉપર હાથ ફેર્યો, ત્યારે એમના આંખમાં આંસુની ધારા શરૂ થઈ. એમણે કીધું, મહારાજ હું તો કંસ શિશુપાલ કરતા પણ હું પતિત છું, એના કરતાં પણ હું અધમ છું, એની કક્ષામાં પણ હું ના આવું એવા કૃત્ય મેં કર્યા છે. દાદા ખાચરને હેરાન કરવામાં મેં બાકી નથી રાખ્યું, એના ખડા મેં અટકાવેલા, ખબર અને માતારાને તૈયાર કરનારો વ્યક્તિ પણ હું જ, પડલીના ભાણ ખાચરને ચડાવનારો પણ હું જ, અને માંડવધારના બે કાઠીઓ જેઠોને મેરામણ એને ચડાવનારો પણ હું જ. અહીંયા આગળ મંદિર ન થાય એના માટે પણ ભાવનગર અને જે ભાવનગરના રાજા એની કાન બંબેરણી કરનારો પણ હું જ છું, અને છેવટે તમને મારવાનો પણ મેં સંકલ્પ કર્યો એટલું જ નહીં, એના માટે પ્રયત્ન કરનાર પણ હું જ છું. મહારાજ મારા પાપ કેવી રીતે માફ થાય? મહારાજે કીધું, અમે તમારા કરણી સામુ જોતા નથી, આ કરણી સામુ, પણ તમે જે અમારી ભક્તિભાવથી સેવા કરી છે અને એ સેવા એના સામુ અમે જોઈએ છે. અને મહારાજે હાથ મૂક્યો, તમારું જાઉં કલ્યાણ. મહારાજ પાછા આવે છે, ખબર પડ્યા કે જીવા ખાચર ધામમાં ગયા, અને તે વખતે સંતો પાસે મહારાજે વાત કરી મુક્તાનંદ સ્વામી પાસે, અને કહ્યું કે જીવા ખાચરનું અમે કલ્યાણ કર્યું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે તો અધમ ઉદાહરણ છો, તમે તો પતિત પાવન છો, તમે તો કલ્યાણ કરો જ ને. ત્યારે મહારાજ કીધું, એની સેવા સામુ એક વખત અમારે શૌચવિધિ કરવા માટે જવું હતું, બહાર વરસાદ પડતો હતો,
જીવા ખાચારે કીધું, મહારાજ મારા ઘરમાં જાઓ. એની ચૂલ હતી રાંધવાની, ત્યાં આગળ અમને બેસાડેલા, એ અમારી સેવા કરી હતી, એના સામું અમે જોઈએ જ. એકવાર શેરડી અમે કાપતા હતા, હાથમાં લોહી નીકળ્યું, એમના માથા ઉપર એમને ફેંટો પહેરેલો અને એનો જે છેડો હતો મોંઘો એકદમ મંડીલ હતું, એને ફાડીને અમને પાટો બાંધ્યો, એની સામું મહારાજ કે અમે જોઈએ છે. અમને ઠંડી લાગી, એનો રંગટ ઢોલ્યો ફાડી અને બળતણ અમને પૂરું પાડેલું, મહારાજ કે અમે એની સામું જોઈએ છે. એક વખત થૂકવાનું મન થયું, એમનો ફેટો હાથમાં ધર્યો, પાગ મહારાજ આમાં થૂકો ઘર બજારમાં, પણ ઈર્ષાએ કરી અને આ બધું થયું તો મહારાજ કે અમે એની સામું જોતા નથી, એનો વિચાર પણ અમારા મનમાં આવતો નથી. આ અંતઃકરણની શુદ્ધિ. બીજા પ્રસંગો આપણે કાલે લઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ.